મિત્રો, અત્યારે અમે છીએ સોમનાથ બીચ ઉપર. સોમનાથ બીચ ઉપર એક અલગ જ નજારો જોવા મળે છે. તમે મારી પાછળ જુઓ કે દરિયો ગાંડો દૂર થયો છે અને ખૂબ જ મોજ આવે છે. હું અને મારા મિત્રો અહીંયા મોજ કરી રહ્યા છીએ, પલળેલા કપડે, અને ખૂબ જ મજા આવી ગઈ છે. અહીંયા તમે કેમલ રાઇડ પણ લઈ શકો છો. પર પર્સન કેમલ રાઇડના ફક્ત 50 રૂપિયા જ છે, અને 50 રૂપિયામાં તમને ઘણો લાંબો રાઉન્ડ ફેરવે છે કેમલ રાઇડમાં. તો મારી પાછળ જુઓ તમે, પબ્લિક કેટલું બધું છે અને ખૂબ સરસ એનું વાતાવરણ છે અને ખૂબ સરસ મજાનું પબ્લિક છે. અમને લોકોને તો એટલી બધી મોજ આવી જઈને કે લગભગ 1 કલાક અમારી ક્યાં જતી રહી અમને ખબર જ ના પડી. અને મારા ખ્યાલ મુજબ અહીંયા જેટલા પણ લોકો છે લગભગ 1-1.5 કલાક ઉપર થયું બધા લોકોને. તો અહીંયા એટલી બધી મજા કરી રહ્યા છે, અને નાના છોકરાને તો એટલી બધી મજા આવી ગઈ છે ને કે બહાર નીકળવાનું નામ જ નથી લેતા. જો મારી પાછળ આ બે ટેણીયાઓ છે તે હજી બહાર નીકળવાનું નામ જ નથી લેતા, અને એ લોકોને એટલી બધી મજા આવી જાય છે નાવાની, તો નાનપણ હોય જેવું. તો ચાલો આગળ વિડીયોમાં બની રહો, અમે તમને આવી જ મોજ કરાવતા રહીશું. મિત્રો, તમે જો આ સોમનાથ બીચ પરનો નજારો, એક અદ્ભુત નજારો છે. મારી સામે છે અખૂટ દરિયો, અખૂટ પાણી અને એના મોજા, અને સાથે કેમલ રાઇડની મજા. તમે આ નજારો માણો જરૂર, અહીંયા આવો તો આ નજારો માણવાનું તો ભૂલતા જ નહીં. સોમનાથ મંદિરની પાછળ જ છે આ સોમનાથ બીચ. ત્યાંની ટિકિટ છે 5 રૂપિયા, અને જો તમારે સાયકલિંગ કરવું હોય તો સાયકલિંગની ટિકિટ છે 10 રૂપિયા. સાયકલિંગની પણ એક અલગ જ મજા છે. ત્યાં મંદિરની આજુબાજુ તમને રાઉન્ડમાં એક રસ્તો બનાવેલો છે, ત્યાં તમને સાયકલિંગ કરવાની ખૂબ જ મજા આવશે, અને ત્યાંથી સી વ્યૂ પણ એક અલગ જ નજારો જોવા મળશે ત્યાંથી. મિત્રો, આ છે હનુમાનજીની મૂર્તિ જે છે સોમનાથ બીચ ઉપર. ખૂબ સરસ મજાની અને ખૂબ મોટી મૂર્તિ છે. અહીંયા એક લોકો ફોટો પડાવે છે, સેલ્ફી પડાવે છે, અને સાથે સાથે દરિયાની મોજ માણે છે. અને અત્યારે અમે પણ મોજ માણી રહ્યા છીએ દરિયાની. તો જુઓ તમે, આ છે વ્યૂ સરસ મજાનો. આ છે જે છે સોમનાથ મંદિર.